આ છે અમદાવાદનો એલિસ બ્રિજ। આમ તો તે અંગ્રેજોના શાસનમાં બનેલો, પણ તેનું નિર્માણ એક ભારતીય એવા હિંમતલાલ એન્જિનિયરે કર્યું છે। સરકારે તેમને રાય બહાદુરનો ખિતાબ પણ આપેલો। સન 1892માં અંદાજે રૂપિયા 4 લાખના ખર્ચમાં આ પુલ બનેલો। હિંમતલાલે સરકારી અંદાજ કરતાં ઓછા ખર્ચમાં કામ પૂરું કરેલું। જ્યારે પુલનું કામ ચાલતું હતું ત્યારે તેઓ પોતાનું ઘર બદલીને રાયખડ પાસે લાલવાસની પોળમાં રહેવા આવી ગયેલા, પોતાનું જમવાનું પણ જાતે બનાવતા। જો એલિસ બ્રિજ જો બના જો હિંમતલાલ જીને બનાયા થે અભી એલિસ બ્રિજ સે ટાઉન હોલ તક જો રોડ હે ઉનકા નામ સે એન્ડ ઉનોને ઉનકા યુનિક બાત એસે હે જો બ્રિજ કા જો એસ્ટિમેટ થા ઉનોને ઉસસે બહોત કમ ખર્ચે મે બનાયા થા એન્ડ કન્સ્ટ્રક્શન કા ટાઈમ મે ઉનોને રિવર બેડ મે અપના ટેન્ટ ડાલ કે ઉધર હી રહેતે થે ઓર ઉનકો બાદ મે બ્રિટિશ ગવર્નમેન્ટ ને ઉનકો પદ્મ આઈ મીન રાય બહાદુર કા ખિતાબ દિયે થે। આજે 125 કરતાં વધુ વર્ષ થઈ ગયા। સમયના પ્રવાહ સામે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદની વચ્ચે સેતુ બનીને સાબરમતી નદી પર એલિસ બ્રિજ અડીખમ ઊભો છે। તેના રચનાકાર હિંમતલાલ એન્જિનિયરને વંદન। દૂરદર્શન સમાચાર માટે વેબ ડેસ્કનો સ્પેશિયલ રિપોર્ટ।